હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? તમે મજામાં હશો અને તબિયત પણ સારી હશે તમારી. તો હવે આપણે જે ગયા પીરિયડમાં કેલિગ્રાફી આકારો ભણ્યા, એમાં આપણે સૌથી પહેલો આકાર ભણ્યા હોડી, અને આ બાજુ દોરી માછલી, બરાબર છે? અને અંદર કેલિગ્રાફી જે રેખાંકન ભણ્યા હતા એમાં એ રીતની ત્રાંસી લાઇન આડી લાઇનનો ઉપયોગ કર્યો હતો અને ચિત્ર પૂર્ણ કર્યું હતું. તો આજે એમાંનું જ એક ચિત્ર બાકી રહી ગયું હતું તે હું તમને અહીંયા દોરેલું છે એ સમજાવીશ. અહીંયા મેં ડ્રોઈંગ બુકનો ઉપયોગ કર્યો છે. આપણે ગયા પીરિયડમાં આપણે બોર્ડ પર સમજ્યા હતા, તો આજે હું તમને ડ્રોઈંગ બુકમાં સમજાવીશ. તો સૌ પ્રથમ પહેલા ડાબી બાજુ ચિત્ર નંબર 3 અહીં લખીશું કેલિગ્રાફી આકારો, અને તારીખ લખીશું આજની તારીખ 18/7/20. તમારે ધોરણ 3 લખવાની જરૂર નથી, કારણ કે અહીંયા ધોરણ 3 માટેનો વિડીયો છે, એટલા માટે હું એ ધોરણ 3 લખ્યું છે, બરાબર છે? તો હવે તમને જે ચિત્ર દેખાય છે એ શું દેખાય છે? તો ઘર જેવું દેખાય છે અને ઘર જેવો આકાર પણ છે. તો સૌથી પહેલા ઉપરનો ભાગ દોરીશું, ઉપરની નાની લાઈન દોરીશું ત્રાસી, નીચેની અને થોડી મોટી દોરીશું, અને અહીંથી ત્રાસી લાઈન કરીશું. એટલે કે હોડી જેવો ઊંધો ભાગ દેખાય છે, આ બે ફૂટપટ્ટી મૂકી છે અને ભૂલી જાઓ, ઉપર ઊંધી હોડી દેખાય છે, બરાબર છે? તો એના પછી એ દોરાઈ ગયા પછી ઊભી લાઈન દોરીશું બે, બરાબર છે? એટલે લંબચોરસ આકાર બનશે અને એનાથી ઉપરનો ભાગ મોટો છે આ છાપરાનો, બરાબર છે? એની અંદર ચોરસ દોરીશું એક આ બાજુ, એટલે આમ આંખ જેવું બનશે અને આ મોઢા જેવું, એટલે કે એનો દરવાજો, બરાબર છે? તો આ બાજુ ચોરસ દોર્યું, અહીંયા નાનું ચોરસ દોર્યું, અહીંયા લંબચોરસ દોર્યું, બરાબર છે? આકાર દેખાય છે તમને, ઊભું લંબચોરસ છે. એના પછી અહીંયા આડી લાઈન દાદર જેવું બતાવવાનું છે આપણે. તો સૌથી પહેલા આડી લાઈન કરીશું, આનાથી થોડી નાની લશે, બરાબર છે? પછી થોડી ઊભી લાઈન કરીશું બંને સાઈડ, એના પછી પાછી આડી લાઈન કરીશું, આનાથી મોટી, બરાબર? પછીથી ઊભી લાઈન કરીશું અને એક છેલ્લી આડી લાઈન કરીશું, બરાબર છે? તો આ આપણું એક ઘર તૈયાર થઈ ગયું, એક ઘરની ડિઝાઇન તૈયાર થઈ. એના પછી આપણે કેલિગ્રાફી રેખાંકન ભણ્યા, તો એમાં આપણે જે પહેલાં હોડીમાં આડી લાઈન કરી, ત્રાસી લાઈન કરી, એવી રીતે માછલીમાં પણ કરી આડી ત્રાસી, એ જ રીતે ઉપર પતરાવાળો ભાગ, જે આપણે ઘરનું છાપરું કહીએ કે ધાબું કહીએ, એ રીતેમાં આપણે કેલિગ્રાફી આકારો જે ભણ્યા એમાં આપણે ત્રાસી લાઈન કરીશું. એટલે કે કેલિગ્રાફી જે આપણે ભણી ગયા આગળ પહેલું ચેપ્ટર કે કેલિગ્રાફી રેખાઓ, એમાં આપણે ત્રાસી લાઈન કરી હતી, એ જ રીતે આ આડી લાઈન કરીશું, બરાબર છે? એક સરખી, પછી બારીમાં ઊભી લાઈન કરીશું. મેં થોડી દૂર દૂર કરી છે, પણ તમારે નજીક નજીક કરવાની છે. આ ઊભી લાઈન બારી અને દરવાજામાં ઊભી લાઈન કરીશું, ઉપરના ભાગમાં આડી લાઈન કરીશું એક સરખી નજીક નજીક, અને નીચે પણ આડી લાઈન કરીશું. તો આમાં તમારે રંગ પૂરવાનો નથી. આ લાઈનો થઈ ગયા પછી આપણું ચિત્ર અહીંયા ચિત્ર નંબર 3 પૂર્ણ થયું. હવે આપણે આગળ નવા ચિત્રમાં નવા વિડીયો સાથે મળીશું. થેન્ક યુ.